ખવાય એવી આજે આપણે મકાઈ પાલક ની સબ્જી બનાવીશું। તો મકાઈ ને અહીંયા 6-7 સીટી વગાડીને બાફી દીધી છે કુકરમાં। હવે નાના મિક્સર જારમાં લસણ આદુ 2 ચમચી જેવા ટુકડા કાજુ 1 વાટકો ભરીને 3 મીડિયમ સાઈઝની ડુંગળી ઉમેરી છે। વાટવા પૂરતું 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે। પેસ્ટ તૈયાર છે, પાલક પણ ઝીણી ઝીણી સમારી દઈશું। માપ જોઈએ તો ડુંગળી કાજુની પેસ્ટ 1 વાટકી, ટામેટા પણ ઝીણા સમારેલા 1 વાટકી, પાલક પણ 1 વાટકી છે અને બાફેલી મકાઈની મકાઈના દાણા પણ 1 વાટકી છે। ચારે માપ સરખા પ્રમાણમાં જ લીધું છે। લગભગ 1/2 થી 1.25 વાટકી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરીશું। ડુંગળી ઝીણી સમારીને ઉમેરવી હોય તો એ પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે। ડુંગળીની પેસ્ટ ધીમા તાપે સાતરી દઈશું। 2 મિનિટ ઢાંકીને ચડવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, ડુંગળીની પેસ્ટ ચડી ગઈ છે, જેમાં આપણે ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું। મસાલામાં 1/2 ચમચી હળદર, ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે મકાઈ બાફેલી એમાં મેં મીઠું ઉમેરેલું બાફતી વખતે પાણીમાં, એટલે એ રીતે મીઠું અત્યારે મેં ઓછું ઉમેર્યું છે, ગ્રેવી પૂરતું જ ઉમેર્યું છે। ટામેટાને ચડવા દઈશું, મસાલો મિક્સ કરીને ફરી આપણે 4-5 મિનિટ માટે ચડવા દઈશું। 5 મિનિટ પછી ટામેટાની પેસ્ટ ચડી ગઈ છે તો પાલક ઉમેરી દઈશું। વરસાદની સિઝન છે અત્યારે, તો ખાસ પાલકને બજારમાંથી લાવીને ધોઈને ચોખ્ખી કરીને પછી જ એને ફ્રીજમાં ડબ્બામાં મૂકવી, જેથી અંદર એની અંદર કોઈ જીવાત હોય તો એ ક્યાંય સ્પ્રેડ ના થાય। પાલક તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં વધઘટ કરી શકો છો માપમાં। પાલક મિક્સ થઈ ગઈ છે, સાથે જ હવે આપણે બાફેલી મકાઈના દાણા ઉમેરી દઈશું। તો આ સબ્જી પરોઠા સાથે તમે સર્વ કરી શકો છો, સાથે જ ઢોસા સાથે પણ બહુ જ મસ્ત લાગે છે। આપણે ફેન્સી ઢોસા ખાતા જોઈએ છે બહાર જઈએ તો, તો એક જાતની તમે ગણો ને કે મકાઈની એકદમ ફેન્સી સબ્જી તૈયાર થશે, જે ઢોસા સાથે એટલી મસ્ત લાગશે ને કે સાંભાર અથવા તો ચટણીની પણ જરૂર નહીં પડે। જેમાં લગભગ હું 1/2 વાટકી જેટલું પાણી ઉમેરું છું। ગ્રેવી તમારે જે રીતે સેટ કરવી હોય એ પ્રમાણે તમે પાણીના માપમાં વધઘટ કરી શકો છો। હવે આની અંદર નેક્સ્ટ આપણે પનીર ઉમેરીશું। અહીંયા હું 1/2 વાટકી જેટલું પનીર છીણું છું, તમે તમારા માપ પ્રમાણે તેમાં વધઘટ કરી શકો છો। 1/2 વાટકી પનીર વાપરું છું। જે વાટકીના માપમાં શરૂઆતમાં આપણે બધા શાક લીધેલા એ જ વાટકીના રેફરન્સમાં પનીરનું માપ લીધું છે। પનીર મિક્સ કરી દઈશું, પનીર મિક્સ કરશો એટલે શાકની જે તીખાસ છે ઓછી થઈ જશે, તો એમાં તમે છેલ્લે ગરમ મસાલો ઉમેરી શકો છો, જોઈએ તો થોડું લાલ મરચું પહેલેથી વધારે ઉમેરશો તો પણ વાંધો નહીં આવે। 4-5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું શાક। 5 મિનિટ પછી ગેસ બંધ કરતા પહેલા આપણે ચીઝ ઉમેરી દઈશું। ચીઝ પણ હું અહીંયા 1/2 વાટકી જેટલી ઉમેરું છું, છીણી દઈશું। ચીઝ ઓપ્શનલ છે, ઘરમાં ના ભાવતું હોય તો ચીઝ તમે નહીં ઉમેરશો તો પણ ચાલશે, અને ચીઝ ઉમેરો તો છેલ્લે જ ઉમેરવાનું ગેસ બંધ કરવાના હોય એની પહેલાં। ગેસ બંધ કરી દીધો છે મેં, ચીઝ આપણે મિક્સ કરી દઈશું શાકમાં। તો આ સબ્જી તમે ઢોસા પરોઠા સાથે ચોક્કસ ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે અને બધાને બહુ જ ભાવશે, અને ખાસ ઢોસા સાથે તો ખાસ બનાવજો। તો તમે પણ ચોક્કસ બનાવજો અને તમારા અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો। વિડીયો જોવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર।